બહુચર્ચિત હેડક્લાર્ક પેપરની લીકના મામલે વધુ ત્રણ આરોપીઓને પોલીસે અટકાયત કરી તો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલની પણ પોલીસે અટકાયત કરી છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંચા ગામના બહુચર્ચિત પેપર લીક બાબતે આજ રોજ તારીખ 21મી ડિસેમ્બરના રોજ મુખ્ય આરોપી ગણાતા જયેશ પટેલ સહિત બે અન્ય આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી। આ અગાઉ પ્રાંતિજ કોર્ટમાં રજૂ થયેલ આરોપીઓના અનુક્રમે 9 દિવસ તેમજ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। પેપર લીક કેસના મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપી જયેશ પટેલ અગાઉ મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા પોલીસમાં સરેન્ડર થવાનું જણાવ્યું હતું। વધુમાં વાતચીત દરમિયાન તેને પોતાના મુખ્ય આરોપી ગણાવતા મોટા મગરમચ્છો આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું। વધુમાં વાતચીત દરમિયાન તેને પોતાના મુખ્ય આરોપી ન ગણાવતા મોટા મગરમચ્છોએ આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું। આ કેસમાં પોલીસ દ્વારા ટુકડીઓ બનાવીને આ કેસમાં સામેલ અન્ય આરોપીઓ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે। ગૃહ ખાતા દ્વારા પણ આ કેસને દોષિત લોકોના કડકમાં કડક સજા થશે તેવું જણાવ્યું છે। પ્રાંતિજ કોર્ટમાં આજરોજ હાજર થયેલ આરોપીઓ જયેશ પટેલ, રોનક સાધુ અને રીતેશ પ્રજાપતિના રિમાન્ડ માગતા પ્રાંતિજ કોર્ટે આગામી તારીખ 27 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી ચાલુ રાખી હતી। જીલ રાવલ, ચેડેશ ટીવી, પ્રાંતિજ। આરોપી રજૂ કરવામાં આવે છે, કેટલા દિવસના રિમાન્ડની માગણી હતી, કેટલા દિવસના રિમાન્ડ મંજૂર? આપણે 3 આરોપી ધરપકડ કરી હતી, એમાં આપણે 14 દિવસના રિમાન્ડ માગેલા છે અને નામદાર કોર્ટે 27 તારીખે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે, મંજૂર કરેલા છે। હા, 3 આરોપીના આપેલા 27 તારીખના। હા, એ લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન છે, ઇન્વેસ્ટિગેશન શું કરાય જાહેર કરી શકતા નથી। થેન્ક યુ, મુખ્ય દલીલો શું રહી છે? આજરોજ આરોપીને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલા, જેમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કુલ 14 દિવસ રિમાન્ડની માગણી કરેલી, જે નામદાર કોર્ટે અંશત મંજૂર કરતો આગામી તારીખ 27/12/2021 સવારે 11 કલાક સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરી દીધો। એ તપાસનો વિષય છે, એ ઇન્વેસ્ટિગેશન એજન્સી જ કહી શકે, એ મારાથી નહીં કહી શકાય। જે પ્રકારે મુખ્ય મુદ્દાઓ શું રહ્યા દલીલ દલીલના મુખ્ય મુદ્દા એ બાબતે હું ખુલાસો નહીં કરી શકું। મુખ્ય આરોપી જયેશ પટેલ છે, તો જયેશ પટેલ થી જે એના વકીલ દ્વારા કેવા મુદ્દાની અને આપના દ્વારા કયા મુદ્દા દલીલ રહી? બસ સદર FIR ગોરાના કામે આરોપી નંબર 1ના આજ અત્રેની કોર્ટમાં રિમાન્ડ અર્થે જે રજૂ કરવામાં આવેલો, એમાં FIRમાં એનો મુખ્ય રોલ છે, જે નામદાર કોર્ટના રેકર્ડ ઉપર લાવેલા।